हेलो फ्रेंड्स, मारू नाम है हिरेन राज्यगुरु। आज आप जुवाना है बीकॉम सेम टू नू फाइनेंशियल एकाउंट। एम आप मार्च एप्रिल 2019 में जो पूछायेलो यूनिवर्सिटी दाखिलो है ये जुवाना है। आने पहला मैं इंट्रोडक्शन वीडियो अने जे दाखिल गणवानी पद्धति है एना एक वीडियो अपलोड करेलो है। जो तमें ना जो हो तो प्लीज जो लेजो, जेनाथी आ बधु समझवामां तमने आसानी रहेशे। चलो दाखला उपर जाइए। सौ प्रथम आप दाखिल वाँची लें। शूँ कहवा माँगे करण और अर्जुन तन जेम बिना प्रमाण में नफो नुकसान वेची लेता भागीदारों है। तेमनी पेढ़ीनू तारीख 31/3/2019 रोजनू पाकू सर्वैयू आपने आपेलू है। बराबर, पाका सर्वैया में मूड़ी देवा पर आपेली है करण अर्जुन की मूड़ी। करण की मूड़ी है 3,24,000, अर्जुन की मूड़ी है 2,16,000। लेणदारों अपने आपेला है 1,80,000। कामदार नफाभाग भंडोल 40,000 आपेलो है। कामदार नफाभाग भंडोल ए जयरे पेढ़ी बंद थाय तो आप कामदार ने जे नफो आपणे पेढ़ीए थयो छे एना थोड़ो कामदार माटे अलग थी राखी दीधो छे, तो ए हवे पेढ़ी बंद थाय छे तो कामदार ने चूकवो पड़े, तो ए आपणुं देवुं थाय। त्यारबाद कामदार अकस्मात वळतर भंडोळ, तो कामदार अकस्मात वळतर भंडोळ एटले के जो कामदार ने कोई अकस्मात थाय के कोई दाखला तरीके मशीनमां हाथ आवी गयो तो एना माटे जे खर्चो छे ए शुं छे ते पेढ़ी थोड़ी चूकवे। पण हवे आ पेढ़ी बंद थाय छे तो हवे कामदारनो हाथ आवे के पग आवे हवे आपणे कंई लेवा देवा नहीं, तो एना माटेनो जे फंड छे ए छे भागीदारो वेची लेशे। पछी अन्य अनामतो, अने ए अनामतो पण हवे जे भागीदारो छे एकबीजा साथे वेची लेशे नफा नुकसानना प्रमाणमां। ત્યારબાદ મિલકત લેણા બાજુ યંત્રો 3,60,000, ફર્નિચર 1,56,000, રોકાણો આપણને આપેલા છે 80,000, સ્ટોક આપણને આપેલો છે 44,000, દેવાદારો આપેલા છે 1,60,000, બેંક સિલક આપેલી છે 20,000। ત્યારબાદ આપણને વધારાની માહિતીમાં આપેલું છે કે 1/4/2019 રોજ પેઢીનું સરગમ લિમિટેડમાં જે નીચેની શરતોએ રૂપાંતર કરવામાં આવેલું છે। પહેલી શરત છે કે કંપનીએ બેંક અને ફર્નિચર સિવાયની તમામ મિલકતો અને બધી જ જવાબદારીઓ લઈ લીધી છે। શું શું નથી લીધું? બેંક અને ફર્નિચર, તો આપણે બેંક અને ફર્નિચરમાં જરાક એક એવી નિશાની કરી લઈ કે ભાઈ એક આ ફર્નિચર છે એ પેઢી લેતી નથી, બરાબર, આ ફર્નિચર, અને એક છે એ બેંક લેતી નથી, બરાબર છે, ફર્નિચર અને બેંક પેઢી લેતી નથી, તમામ મિલકતો અને બધી જવાબદારીઓ બી બાકી બધી લઈ લીધી છે। કંપનીએ યંત્રો અને સ્ટોક તેમની બજાર કિંમતે લીધા છે, બરાબર। હવે કંપનીએ બજાર કિંમતે લીધા છે તો જોઈએ કે યંત્રોની પાકા સરવૈયામાં દર્શાવેલી કિંમત અને તેની બજાર કિંમત કરતાં 10% ઓછી છે, અને સ્ટોકની પાકા સરવૈયામની કિંમત અને તેની બજાર કિંમત કરતાં 10% વધુ છે। તો આની ગણતરી થશે જે આપણે જ્યારે દાખલો કરશું ત્યારે કરશું। ત્રીજો પોઈન્ટ આપેલો છે દેવાદારો 10% ઓછી કિંમતે લીધેલ છે, એટલે કે પાકા સરવૈયામાં જે કિંમત આપેલી છે એના કરતાં 10% ઓછી કિંમતે દેવાદારો લીધેલા છે। પાઘડીની કિંમત 80,000 નક્કી થઈ છે, જે આપણે જ્યારે ખરીદ કિંમતની ગણતરી કરશું ત્યારે એને કન્સિડર કરશું। ખરીદ કિંમત પેટે 4,000 શેર પૈકી દરેક રૂપિયા 100નો એક એવા 10% પ્રીમિયમે તેમજ બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે, એટલે ખરીદ કિંમત પેટે 4,000 શેર અને બાકીની કિંમત રોકડ આપી છે અને શેર ઉપર 10% પ્રીમિયમ આપેલું છે। ફર્નિચર રૂપિયા 1,00,000માં વેચી નાખવામાં આવ્યું છે અને વિસર્જન ખર્ચ 10,000 થયો છે, બરાબર। સરગમ લિમિટેડ પાસેથી મળેલા શેર્સ પૈકી 1,000 શેર દાર્શની કિંમતે વેચી દેવામાં આવ્યા છે અને બાકીના શેર્સ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચવામાં આવ્યા છે। ચાલો આટલું આપણને આપ્યું છે, તો આના ઉપરથી આપણે તૈયાર કરવાનું છે માલ મિલકત નિકાલ ખાતું, રોકડ ખાતું, ભાગીદારના મૂડી ખાતા અને સરગમ લિમિટેડનું ખાતું। આમાં તો આપણને તૈયાર કરવાનું કીધું છે કે ભાઈ આ ચાર ખાતા તૈયાર કરો, કદાચ ના આપ્યું હોય તો આ ચાર ખાતા તો કમ્પલસરી તૈયાર કરવાના જ, અને વધારાના ખાતામાં જો નવી કંપનીના ઇક્વિટી શેર આપ્યા હોય તો એનું ખાતું, અને જો પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર આપ્યા હોય તો એનું ખાતું પણ તૈયાર કરવું પડે। પણ મોસ્ટ ઓફ તમને કહી દેશે કે આટલા ખાતા તૈયાર કરો, એટલે કાંઈ તમારે પ્રશ્ન જેવું રહેશે નહીં। ચાલો હવે આપણે સમ સ્ટાર્ટ કરીએ। સમ છે 3 ભાગમાં ડિવાઇડેડ થઈ જશે ડાયરેક્ટ, મેં બધા ખાતાને બધું દોરી લીધું છે એટલે તમારે વધારે ટાઈમ આપવો પડશે નહીં। સૌપ્રથમ તમારે શું ફાઇન્ડ આઉટ કરવું પડશે? સૌપ્રથમ તમારે ખરીદ કિંમત ફાઇન્ડ આઉટ કરવી પડશે। ખરીદ કિંમત ફાઇન્ડ આઉટ કરીને એમાંથી તમારે રોકડ કેટલી થાય છે એ કહેવું પડશે, અને ત્યાર પછી પેઢીના ચોપડે તમારે જે જરૂરી ખાતા કીધા છે એ તમારે લેવા પડશે। તો સૌપ્રથમ આપણે ખરીદ કિંમત ફાઇન્ડ આઉટ કરી લઈએ, અને આ સમમાં તમારે એક અલગ પાર્ટ બનાવવો પડશે જેનું નામ છે જરૂરી ગણતરી, બરાબર। જરૂરી ગણતરી તમારે સૌપ્રથમ કરવી પડશે, કારણ કે તમારે સમમાં જ કીધું છે
કે તમારે આટલી આટલી વસ્તુ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવી છે, બજાર કિંમત તેને જે ચોપડે કિંમત આપેલી છે એના ઉપરથી. તો સૌ પ્રથમ આપણે શું કરશું, તો જોઈ લઈ ખરીદ કિંમતની ગણતરી કરવાની છે સૌ પ્રથમ આપણે, બરોબર. તો ખરીદ કિંમતની ગણતરી આપણે બુકમાંથી કરશું. તો સૌ પ્રથમ શું છે, તો ખરીદ કિંમતમાં કંપની શું કરે છે કે બધી મિલકતો લઈ લે છે અને જવાબદારીઓ પણ લઈ લે છે. તો સૌ પ્રથમ આપણે પાઘડીની કિંમત કંઈક કીધી હતી, તો સૌ પ્રથમ આપણે પાઘડીની કિંમત લઈ લઈએ. પાઘડીની કિંમત છે 80,000. તો સૌ પ્રથમ આપણે અહીંયા લખી નાખીએ મિલકતો, બરોબર. એમાં પહેલાં આવશે પાઘડી. પાઘડી આપણી આપણને આપેલી છે 80,000. તો સૌ પ્રથમ આપણે લખી નાખશું પાઘડી આપણને આપેલી છે 80,000. ચાલો એના પછી આપણે પાછું આ બાજુ આવી જઈએ. કંપનીએ યંત્રો અને સ્ટોક તેમની બજાર કિંમતે લીધા છે, અને બજાર કિંમત કઈ રીતે એની નક્કી કરી છે કે યંત્રોની પાકા સરવૈયામાં દર્શાવેલી કિંમત તેની બજાર કિંમત કરતાં 10% ઓછી છે, બરાબર છે. 10% શું છે, ઓછી છે. કે તો ફોર એક્ઝામ્પલ આપણે અહીં જરૂરી ગણતરી કરી નાખીએ, બરાબર. તો એને શું કીધું છે કે યંત્રોની પાકા સરવૈયામાં દર્શાવેલી કિંમત તેની બજાર કિંમત કરતાં 10% ઓછી છે. ધારો કે બજાર કિંમત 100 છે, ધારો કે બજાર કિંમત 100 રૂપિયા છે, બરાબર. તો હવે જે પાકા સરવૈયામાં કિંમત આપી છે એ આપણને 10% ઓછી, એટલે 100 ના 10% એટલે 90, એટલે કે 10, એટલે કે 10 - 100 એટલે 90 રૂપિયા આપેલી છે. તો પાકા સરવૈયાની કિંમત આપણને આપેલી છે 90 રૂપિયા. તો 90 રૂપિયા એ આપણને કેટલા આપ્યા છે યંત્રો આપેલા છે આપણને 360,000. તો યંત્રો આપણને આપેલા છે અહીંયા 360,000, 90 - 360,000. તો આપણને તો બજાર કિંમત જોઈએ છે, તો બજાર કિંમત છે આપણી 100. તો 100 એ કેટલા થશે, ત્રિરાશી મૂકી દેવાની ડાયરેક્ટ, એટલે આપણી પાસે આવી જશે 360,000 ગુણ્યા 100 ભાંગ્યા 90. 60,000 ગુણ્યા 100 ભાંગ્યા 90 આપણી પાસે આવશે 400,000, બરાબર. એટલે યંત્રોની કિંમત આપણી પાસે આવશે 400,000, બરાબર. ચાલો તો યંત્રો આપણી પાસે આવશે 400,000. તો યંત્રો લખી નાખીએ આપણે, યંત્રો આવશે આપણી પાસે 400,000. ચાલો પછી એને કીધું છે અને સ્ટોક તેમની બજાર કિંમતે લીધા છે, તો તેની બજાર કિંમત 10% ઓછી છે. સ્ટોકની પાકા સરવૈયામાં કિંમત તેની બજાર કિંમત કરતાં 10% વધુ છે, બરાબર. તો વળી પાછી આપણે ગણતરી કરી નાખીએ, આ યંત્રો આવી ગયા આપણે. હવે આપણે અહીં લખશું સ્ટોક. સ્ટોકનું શું કીધું છે, સ્ટોકની પાકા સરવૈયામાં કિંમત તેની બજાર કિંમત કરતાં 10% વધુ છે. હવે ધારો કે અહીંયા એને શું કીધું છે, બજાર કિંમત દાખલા તરીકે 100 છે. ધારો કે બજાર કિંમત 100 છે, તો અહીંયા 10% વધુ છે પાકા સરવૈયાની કિંમત. તો પાકા સરવૈયાની કિંમત કેટલી થશે, 110, એટલે કે 10 વધારે, એટલે 110 થશે. શું કામ કે અહીંયા એમ કીધું છે કે બજાર કિંમત કરતાં 10% પાકા સરવૈયામાં વધુ છે, એટલે આપણે ધારો કે બજાર કિંમત 100 હોય તો 10% વધારે પાકા સરવૈયામાં આપ્યું હોય તો 110, તો 110 આપણને આપ્યા છે સ્ટોક 44,000. 110 આપણને સ્ટોક આપ્યા છે 44,000, બરાબર. 110 આપણને સ્ટોક આપેલા 44,000. તો આપણે બજાર કિંમત 100 હોય તો કેટલા થાય, બરાબર. ચાલો તો આપણે જોઈ લઈ ત્રિરાશી મૂકી દઈ, 44,000 ગુણ્યા 100 ભાંગ્યા 110. 44,000 ગુણ્યા 100 ભાંગ્યા 110 બરાબર આવશે 44,000 ગુણ્યા 100 ભાંગ્યા 110. ચાલો આવશે 40,000, બરાબર. આ એવા આપણી પાસે 40,000 એ શું આવ્યું આપણી પાસે, સ્ટોક. ચાલો આ આપણી પાસે આવી ગયો સ્ટોક. તો સ્ટોક આપણે લખી નાખશું યંત્રો, સ્ટોક આપણી પાસે આવી ગયો 40,000, બરાબર. હવે આ વસ્તુ પૂરી થઈ ગઈ. બીજું કાંઈ આપ્યું છે, હા, તો કે અહીંયા ઉપર આપ્યું છે કે ભાઈ દેવાદારો છે એ 10% ઓછી કિંમતે લેવાના છે, બરાબર. દેવાદારો 10% ઓછી કિંમતે લેવાના છે, તો આપણે શું કરશું, દેવાદારો
આની ગણતરી જો કે તમે ના દર્શાવો તો ચાલે ખરી, પણ દર્શાવવી પડે. શું કામ કે તમારું ગણતરી છે એ અહીંયા તમારે થઈ છે, તમારે અલગથી કરવાની, હું અહીંયા સાઈડમાં કરી નાખું છું. દેવાધારો કેટલા આપ્યા છે આપણને? 1,60,000. એના 10% કરો એટલે માઇનસ થઈ જાય 16,000. એક લિમિટ કાઢી નાખો એટલે 10%, બરાબર. 1,60,000માં 16,000 માઇનસ કરો તો કેટલા આવે? આમ તો મોઢે જેવું થઈ જાય છે, 1,44,000 આવશે, પણ 1,60,000 માઇનસ 16,000 એટલે આવશે 1,44,000. 1,44,000 આપણી પાસે આવશે દેવાધારો. તો એ આપણે ખરીદ કિંમતમાં લખી નાખશું. દેવાધારો આપણી પાસે આવશે 1,44,000. હવે કોઈ નવી વેલ્યુ આવી નથી, હવે ખાલી બધી જૂની વેલ્યુ જ છે. બાકી ખરીદ કિંમત ને એવું બધું છે. સરગમ લિમિટેડ ને ફર્નિચર 1,00,000માં વેચવામાં આવ્યું છે, ને અત્યારે આપણે કંઈ કામ કરવાનું નથી. હવે ખરીદ કિંમત ઉપર જ પાછું કોન્સન્ટ્રેટ કરીએ. પાઘડી, યંત્રો, સ્ટોક, દેવાદારો આવી ગયા, અને બાકીની કિંમતો, બાકીની તમામ મિલકતો છે એ પેઢી ચોપડે કિંમતે જ લઈ લેશે, બરાબર. એટલે કે હવે યંત્રો આવી ગયા છે, ફર્નિચર જે પેઢી લેતી નથી, પછી આવશે રોકાણો. તો એ 80,000 આપેલા છે આપણને, તો આ આવશે રોકાણો, આવ્યા 80,000, બરાબર. 80,000 આવી ગયા. પછી સ્ટોક આપણે આ લઈ લીધો છે, દેવાદારો લઈ લીધા છે, અને બેંક સિલક છે પેઢી લેતી નથી. તો હવે અગર કરશું આપણે મિલકતોનો ટોટલ, બધી વસ્તુ આવી ગઈ છે, આવશે 80,000 4,40,000. 80,000 પ્લસ 4,00,000 પ્લસ 40,000 પ્લસ 1,44,000 અને 80,000, 1,44,000 અને પ્લસ આવશે 80,000 એટલે આવશે 7,44,000 જે આપણું આવશે મિલકતો. અહીંયા આપણે લખીએ 7,44,000 આવશે આપણી મિલકતો, બરાબર. 7,44,000 આવશે આપણી મિલકતો. ચાલો, અને પછી છે દેવા. અહીં લખી નાખીએ કુલ દેવા. દેવામાં બહુ આવું બધું કંઈ છે નહીં. એને શું કીધું છે? તમામ મિલકતો અને બધી જ જવાબદારીઓ લઈ લીધી છે, બરાબર. તો આપણે જવાબદારીમાં જઈએ કે ભાઈ શું શું આપ્યું છે આપણને. તો જવાબદારીમાં આપણને આપેલું છે કામદાર, લેણદારો આપેલા છે. તો લેણદારો લખી નાખીએ આપણે, લેણદારો આપણને આપેલા છે 1,80,000. 80,000 અને કામદાર નફાભાગ ભંડોળ આપેલું છે આપણને, કામદાર નફાભાગ ભંડોળ આપેલું છે 40,000. તો આને પહેલાં જ મેં એક્સપ્લેન કર્યું હતું કે કામદાર નફાભાગ ભંડોળ છે, જ્યારે પેઢી પૂરી થાય તો ત્યારે આપણે બધા જે કામદાર છે એને છૂટા કરીએ તો એને એ ભંડોળ આપવું પડે. તો એ છે પેઢીનું દેવું બનાય, એટલે એ આપણે લખવું પડે કામદાર નફાભાગ ભંડોળ. નફાભાગ ભંડોળ, બરાબર. કામદાર નફાભાગ ભંડોળ આવી ગયા આપણી પાસે 40,000. ચાલો, પછી આપણને આપેલું છે કામદાર અકસ્માત વળતર ભંડોળ, બરાબર. હવે જો કામદાર અકસ્માત વળતર ભંડોળ છે એ મેં તમને આને પહેલાં એક્સપ્લેન કર્યું હતું કે ભાઈ જો કામદારને કાંઈ અકસ્માત થાય તો એના માટે જે વળતર આપવા માટે જે ભંડોળ ભેગું કરવામાં આવે એ છે કામદાર અકસ્માત વળતર ભંડોળ. પણ હવે તો પેઢી બંધ થઈ જાય છે, બરાબર. અને હવે કોઈ જે કામદાર છે એનો અકસ્માત થાય તો હવે પેઢીને કોઈ જવાબદારી બનતી નથી, એટલે આ છે એનું અનામત ભાગીદારો વેચી લેશે. કોઈ ભાગીદાર એટલે કે કોઈ કામદારને આપવામાં આવતું નથી, અને તો છે એ આના આમાં કન્સિડર થશે નહીં. આ વસ્તુ છે ભાગીદાર વેચી લેશે, બરાબર. અને પછી છે અનામતો. અનામતો પણ ભાગીદારો છે એ વેચી લેશે. તો આપણા કુલ દેવા થશે 8,02,000, બરાબર. આ 1,80,000 અને 40,000, આના સિવાય કોઈ દેવું લેવામાં આવશે નહીં. ચાલો, તો આનો પ્લસ કરી નાખીએ 1,80,000 40,000, એમને એમ થઈ જાય 2,00,000 અને 2,20,000, બરાબર. 2,20,000 એ છે આપણા કુલ દેવા. તો હવે ખરીદ કિંમત આપણે કઈ રીતે લેશું? કુલ મિલકતોમાંથી દેવા માઇનસ કરીને, બરાબર. તો કુલ મિલકતો ખરીદ કિંમત, બરાબર. કુલ મિલકતો અને આ ખરેખર ચોખ્ખી મિલકતો કહેવાય, ચોખ્ખી મિલકતો. કુલ મિલકતો માઇનસ કુલ દેવા, બરાબર. એટલે કે 7,44,000માંથી આપણે 2,20,000 માઇનસ કરવા પડે, એટલે 7,44,000 તો હતા જ એમાં, માઇનસ 2,20,000, બરાબર. તો આપણી પાસે આવશે 5,24,000. 5,24,000 છે એ આપણા શું થઈ ગયા? ચોખ્ખી મિલકત. તો ચોખ્ખી મિલકત એ આપણી શું થઈ જાય? મિલકત. આ ચોખ્ખી મિલકત છે,
ચોખ્ખી મિલકત બરાબર ખરીદ કિંમત. તો ધંધાની અહીં લખી નાખું, ધંધાની ખરીદ કિંમત બરાબર બરાબર 5,24,000. બરાબર. હવે આ પહેલો સ્ટેપ આપણો પૂરો થયો. આપણે ખાલી શું કર્યું છે કે કરણ અર્જુને ધંધાની ખરીદ કિંમત શોધી નાખી. હવે એને કીધું છે કે બાકીની રકમ રોકડમાં ચૂકવે છે અને ખરીદ કિંમત પેટે શું દે છે. તો વાંચીએ આપણે. હવે એને કીધું છે કે ખરીદ કિંમત પેટે 4,00,000 શેર દરેક રૂપિયા 100નો એક એવા 10% પ્રીમિયમે તેમજ બાકીની રકમ રોકડમાં આપવામાં આવે છે. બરાબર છે. તો ખરીદ કિંમતની ગણતરી આપણે થઈ ગઈ 5,24,000. તો પહેલાં ખરીદ કિંમત પેટે આપશે શું, તો કે પહેલાં આપશે ઇક્વિટી શેર. બરાબર. ઇક્વિટી શેર આપે છે આપણને 1,100 રૂપિયા લેખાય. બરાબર. તો એ આપણા થાય, સોરી 1,000 નહીં પણ 4,000 આપે છે ને. હા, 4,000 ઇક્વિટી શેર. 4,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા 100નો એટલે કે 4,00,000. 4,00,000 રૂપિયા એ થઈ ગયા. પછી પ્રીમિયમ આપે છે, પ્રીમિયમ 10% આપે છે. હવે તમે આના 40,000 ડાયરેક્ટ કરી શકો, નકર 4,000 × 10 × 10 તમે કરી શકો. બરાબર. એટલે 40,000. અને આના ટોટલ કરીએ એટલે આપણા થશે 4,40,000. બરાબર. આ આપણા આવશે 4,40,000. આપણી પાસે ખરીદ કિંમત છે 5,24,000ની. બરાબર. ખરીદ કિંમત આપણી પાસે આપેલી છે 5,24,000ની. એટલે ટોટલ એટલા થાય. હવે આમાંથી 4,40,000માંથી આપણે 5,24,000 માઇનસ કરીએ તો આપણી પાસે જેટલા વધે એ આપણી રોકડ. તો 5,24,000 એમાંથી આપણે 4,40,000 માઇનસ કરીએ તો આપણી પાસે આવશે 84,000. બરાબર. તો 84,000 છે એ આપણી શું થઈ ગઈ, બાકીની રોકડ. બાકીની રોકડ. બરાબર. આપણો બીજો સ્ટેપ એ પૂરો. શું થયું, 84,000 આવી, આપણી રોકડ આવી ગઈ. બરાબર. હવે આપણે પેઢીના ચોપડે જે કીધું છે એ પ્રમાણે ખાતા તૈયાર કરવાના છે. આપણે ખરીદ કિંમત ફાઇન્ડ આઉટ કરી લીધી, એના ઉપરથી રોકડ ફાઇન્ડ આઉટ કરી લીધી. બરાબર. હવે આપણે થર્ડ સ્ટેપ પર જઈએ. શું છે, પેઢીના ચોપડે જરૂરી ખાતા કરવાના છે. બરાબર. ચાલો તો પાછું શરૂઆતથી સ્ટાર્ટ કરશું. પેઢીના ચોપડે જરૂરી ખાતામાં આપણે 4 ખાતા કીધા છે. કયા કયા? એક તો આપણને કીધું છે માલ મિલકત નિકાલ ખાતું, રોકડ ખાતું, ભાગીદારીનું મૂડી ખાતું અને સરગમ લિમિટેડ એટલે કે નવી પેઢીનું ખાતું. બરાબર છે. તો આપણે આ બધાની ગણતરી કરીએ. ક્યાંથી સ્ટાર્ટ કરશું? મેં જ્યારે ઇન્ટ્રોડક્શનનો વિડીયો અથવા તો જો પહેલો દાખલો કઈ રીતે દાખલો ગણવો જેનાથી ભૂલ ઓછી પડે એ વિડીયો અપલોડ કરેલો છે, એના ઉપરથી આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે શરૂઆતથી દાખલામાં જાતું જવાનું અને જોતું જવાનું. ચાલો સૌપ્રથમ આવશે મૂડી દેવા અથવા તો મિલકતો લઈ લઈએ. ચાલો મિલકતો શું કીધું છે, આ બધી જ્યારે માલ મિલકત નિકાલ ખાતામાં મિલકતોને આપણે નિકાલ કરીએ તો એ બધી જે ચોપડે કિંમત છે એ જ આવશે. તો અહીં લખી નાખું, ચોપડે કિંમતે જ આવશે, ચોપડે કિંમતે. બરાબર. ચાલો તો સૌપ્રથમ શું આપેલું છે આપણને મિલકતોમાં, બધી જ મિલકતો લખી નાખવાની, જે આવી હોય જે ના આવી હોય બધી. બરાબર. જે લીધી હોય ના લીધી હોય, કારણ કે પેઢીએ તો બધી જ મિલકતોનો નિકાલ કરવાનો જ છે. બરાબર છે. કંપની લીએ કે ના લીએ, પેઢી પાસે કોઈ મિલકત છે તો એનો નિકાલ કરવો ફરજિયાત છે. બરાબર છે. ચાલો તો પહેલાં આવશે યંત્રો. તો યંત્રો લખી નાખીએ આપણે 3,60,000. ફર્નિચર, તો ફર્નિચર લખી નાખીએ 1,56,000 આપ્યા છે એટલા જ. પછી રોકાણો આપ્યા છે 80,000, તો રોકાણો લખી નાખીએ. સ્ટોક આપ્યો છે, સ્ટોક લખી નાખીએ 44,000. દેવાદારો આપ્યા છે, દેવાદારો લખી નાખીએ. આમાં કંઈ ઘટાડો વધારો ઉપર નીચે કરવાનું જ નથી, જેમ આપ્યું છે એઝ ઇટ ઇઝ એમ જ લખવાનું છે. કારણ કે જેટલા પેઢી પાસે દેવાદારો છે બધા જ દેવાદારનો નિકાલ તો પેઢીએ કરવાનો જ રહેશે, એમાં તો કાંઈ આવશે જ નહીં. જે કંપની છે ભલે 10% ઓછી કિંમતે લે એનો કોઈ પ્રશ્ન નથી, પણ પેઢીએ તો આટલાનો જ નિકાલ કરવાનો રહેશે ને. બેંક સિલક, બેંક સિલક આપણને આપેલી છે 20,000. પણ બેંક સિલક આપણે અહીં નહીં લખીએ, આપણે રોકડ ખાતું અલગથી દોરીએ છીએ એટલે રોકડ ખાતામાં બાકી લખશું. ચાલો અહીંયા આપણે રોકડ ખાતે બાકી આગળ લાવ્યા.
કેટલી યાર બાકી આગળ લાવ્યા 20,000 ચાલો થયું આ સસરગમ લિમિટેડનું ખાતું રોકડ ખાતું બરોબર છે ચાલો હવે આપણે મૂડી દેવા બાજુ જઈએ મૂડી દેવા બાજુ શું છે હવે આપણે મૂડી દેવા બાજુ જઈએ મૂડી દેવા બાજુ શું છે કરણ અર્જુનની મૂડી આપેલી છે તો આપણે મૂડી ખાતામાં જઈ બાકી લખી નાખી 3,24,000 અને 2,16,000 તો અહીંયા આપણે લખશું મૂડીની હંમેશા જમા જમા બાકી હોય બાકી આગળ લાવ્યા કેટલી છે 3,24,000 અને 2,16,000 3,24,000 2,16,000 ચાલો હવે આપણે જઈ લેણદારો લેણદારો આપણને આપેલા છે અહીંયા આપણે મિલકતો અને અહીંયા લખશું આપણે દેવા બરાબર એટલે કે લેણદારો આપણને આપેલા છે 1,80,000 કામદાર નફાભાગ ભંડોળ જે આપણે એમાં લીધો છે એ લેશું કામદાર નફાભાગ ભંડોળ ફાભાગ ભંડોળ મેં ન ભંડોળ લખી નાખ્યું તમારે નફાભાગ ભંડોળ જ લખવાનું છે બરાબર નકર માર્ક્સ કદાચ જો સ્ટ્રીક ચેક કરો તો ના આપે બરાબર 40,000 બરાબર છે ચાલો પછી આપણને આપેલું છે કામદાર અકસ્માત વળતર ભંડોળ જેનું એક્સપ્લેનેશન મેં કરી નાખ્યું છે આપણે ક્યાં આપવાના છે ભાગીદારના મૂડી ખાતામાં બધે દેવાના છે તો કામદાર અકસ્માત વળતર ભંડોળ અકસ્માત વળતર ભંડોળ ભંડોળ 30,000 આપેલું છે તો 30,000ને આપણે નફા નુકસાનના પ્રમાણમાં વેચશું તો 3:2 પ્રમાણમાં નફા નુકસાન વેચી લેતા ભાગીદારો છે એટલે 30,000 એને ગુણ્યા 3/5 એટલે આવશે 18,000 અને આ આવશે આપણા બાકીના માઇનસ કરીએ એટલે 30,000 - 18,000 એટલે 12,000 બરાબર અથવા તો તમે 2/5 એ કરી શકો ચાલો આ થઈ ગયું કામદાર નફાભાગ ભંડોળ અને અનામતો અનામતો એ મેં કીધું એવી રીતે ભાગીદારો વચ્ચે વેચાઈ જશે એ 30,000 છે બરાબર તો 30,000 ઉપર આપણે વેચી જ નાખ્યા છે તો 18,000 - 12,000 પાછી ગણતરી કરાય નહીં ચાલો થયું આ થઈ ગયું આપણે પાકા સરવૈયાનું કામકાજ પાકા સરવૈયામાં હવે કોઈ એન્ટ્રી રહી જતી નથી તો હવે આપણે બીજી એન્ટ્રીસ ઉપર જઈએ તો બીજી એન્ટ્રીસ શું કહે છે પહેલાં તો કંપનીએ બેંક અને ફર્નિચર સિવાયની તમામ મિલકતો અને બધી જ જવાબદારી લઈ લીધી છે તો કાંઈ વાંધો નહીં એની ગણતરી આપણે થઈ ગઈ છે કંપની યંત્રો અને સ્ટોક તેની બજાર કિંમતે લીધા એની ગણતરી આપણે થઈ ગઈ છે કાંઈ હવે કરવાનું નથી દેવાદારો 10% ઓછી કિંમતે લેવાના છે લીધેલ છે તો એનુંય કાંઈ હવે કરવાનું નથી એ પણ થઈ ગયું છે પાઘડીની કિંમત 80,000 નક્કી થઈ તો આ પાઘડી આપણે ખરીદ કિંમતમાં કન્સિડર કરી લીધી એ થઈ ગયું છે હવે એનું કંઈ કરવાનું નથી ચાલો હવે અહીંથી જોવાનું છે ખરીદ કિંમત પેટે 4,000 શેર દરેક 100નો 1 એવા 10% પ્રીમિયમે તેમજ બાકીની રકમ રોકડમાં ચૂકવવામાં આવી છે બરાબર છે તો ખરીદ કિંમત પેટે આપણે સરગમ લિમિટેડ જે ખરીદ કિંમત આપે છે એ વસ્તુ જોવાની છે તો સૌપ્રથમ આપણે સરગમ લિમિટેડના ખાતે આપનાર છે એટલે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા બરાબર એટલે કે આપણે આપે છે તો આના ખાતે આપણે જમા કરશું પણ સૌપ્રથમ અહીંયા લખશું ખરીદ કિંમત ખાતે કિંમત ખાતે બરાબર છે ચાલો ખરીદ કિંમત ખાતે આપણી ખરીદ કિંમત કેટલી આવી હતી અહીંયા 5,24,000 બરાબર આ રહી 5,24,000 આપણી ખરીદ કિંમત આવી હતી ટોટલ તો 5,24,000 લખશું હવે કેટલા ભાગમાં આપે છે જો ખરીદ કિંમત કેટલા ભાગમાં આપે છે તો કે ખરીદ કિંમત પેટે 4,000 શેર આપે છે 100નો અને 10% પ્રીમિયમ આપે છે અને બાકીની રકમ રોકડ આપે છે બરાબર અને હજી એના ઉપરથી 7મો હવાલો આપ્યો છે આપણને કે સરગમ લિમિટેડ પાસેથી મળેલા શેર્સ પૈકી 1,000 શેર દારસાની કિંમતે વેચી દેવામાં આવ્યા છે અને બાકીના શેર છે જે ભાગીદાર છે નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેવે છે બરાબર છે તો હવે આની પાસે 4,00,000 શેર તમને સાઈડમાં અહીંયા ગણતરી કરી દો કે 4,00,000 શેર છે એ કંપની આપે છે પણ એમાંથી બે ભાગ પડે છે એક છે જે ભાગીદાર છે એ 1,00,000ના શેર વેચી નાખે છે 1,000 એટલે 100 રૂપિયા દારસાની કિંમત એટલે 1,000 × 100 એટલે 1,00,000 1,00,000ના શેર વેચી નાખે છે
અને આ જે 3 લાખ રૂપિયાના શેર છે ને એ એના નફા નુકસાનના પ્રમાણમાં વેચાઈ જશે, એટલે 1,80,000 અને 1,20,000. હવે સર તમે મોઢે કેમ કરી નાખ્યું 3 લાખના 1,80,000 અને 1,20,000? તો છોકરાઓ આપણે ક્યારના 30,000ને આ 3 જેમ 2ના પ્રમાણમાં વેચીએ છીએ, એક મિનિટ વધારી નાખવાનો એટલે થઈ જાય 1,80,000 અને 1,20,000. બરાબર છે, આ વસ્તુ શું સમજાણી? તો શું થશે અહીંયા સરગમ લિમિટેડના ખાતામાં કઈ રીતે વહેંચણી થશે? તો કે પહેલાં તો 1 લાખ વેચાણ કરશે, બરાબર છે, એટલે રોકડ ખાતે આવશે આપણી પાસે, રોકડ ખાતે વેચાણ, બરાબર. 1,000 શેરનું થશે એટલે અહીંયા આવશે 1 લાખ, બરાબર. પછી બાકીના શેર્સ છે, બરાબર, 3 લાખ એ આપણે વેચશું, પછી રોકડ ખાતે દેશે. રોકડ ખાતે આપણને 84,000 રૂપિયા આપે છે, જે આપણે અહીં ફાઇન્ડ આઉટ કર્યા હતા, તમને યાદ હોય તો 84,000 બાકીની રોકડ આવી હતી, બરાબર. આ 84,000 આપણી બાકીની રોકડ આવી હતી એ આપણે અહીં લખશું, બરાબર. પછી જે 3 લાખ રૂપિયા બાકીના વધ્યા છે આપણા, એ આપણે વેચશું આને. કોણ કોણ છે કરણ ને અર્જુન? તો કરણ ખાતે, કરણના મૂડી ખાતે, બરાબર છે. તો અહીંયા આવશે 1,80,000 અને કોણ છે બીજો? અર્જુનના મૂડી ખાતે 1,20,000. ટોટલ બેનો આવશે અહીંયા 3 લાખ. એટલે કે આ ખાતું અહીંયા ટેલી થઈ ગયું, આ ખાતું છે એ 5,24,000 અહીંયા ટેલી થઈ ગયું. આ ટોટલ કરશો એટલે 3 ને 4, 4 ને 4 લાખ. હજી રોકડ આવી ગઈ, જે વેચાણ કર્યું એ રોકડ ખાતે આવી ગયું 84,000. હજી જો એ પ્રીમિયમ 10% આપે છે, એ પ્રીમિયમે આપણે 40,000 દેવું પડશે, એટલે પ્રીમિયમ 40,000. હવે આ તમે ટોટલ કરશો એટલે થશે 84,000 ને 5,24,000, આ બે ટોટલ ટેલી થઈ ગયા 5,24,000, આ થઈ જશે 5,24,000, બરાબર. એવું હોય તો તમને હું કરી દઉં, આ તો 5,24,000 જ છે, 1,84,000 પ્લસ 3 લાખ અને 40,000, 3,40,000 થઈ ગયા 5,24,000, બરાબર. આવી ગયા 5,24,000, ડન. તો આ આપણું ખાતું અહીંયા જ બંધ થઈ ગયું, એટલે આને આગળ હવે જોવાનો રહ્યો જ નહીં, બરાબર છે. ચાલો હવે આની બધીની ક્રોસ એન્ટ્રી આપવાની છે આપણે, આને હવે હું સાઈડમાં મૂકી દઉં, બરાબર. આ બધીની હવે ક્રોસ એન્ટ્રી તો આપવી જ પડશે, એમાં તો ચાલશે જ નહીં. તો સૌ પ્રથમ આપણને ખરીદ કિંમત આપી છે, તો ખરીદ કિંમત તમને ખબર છે આપણે માલ મિલકત નિકાલ ખાતામાં દેવી પડે. તો માલ મિલકત નિકાલ ખાતામાં ખરીદ કિંમત સરગમ લિમિટેડ ખાતે કેટલા આપે છે? 5,24,000, બરાબર. પછી આપણે અહીંયા જોઈએ રોકડ ખાતે વેચાણ કર્યું છે એની 1 લાખનું, તો રોકડ ખાતામાં આપણે એની એન્ટ્રી આપવી પડશે. વેચાણ કર્યું છે એની ક્રોસ એન્ટ્રી અહીંયા સરગમ લિમિટેડના શેર્સનું વેચાણ, બરાબર. કેટલું થશે? કેટલાનું વેચાણ કર્યું છે એની? 1 લાખનું વેચાણ કર્યું છે. પછી પ્રીમિયમ આપ્યું છે, તો આ પ્રીમિયમ અને જે કરણ અર્જુન બે ફાળે જાય છે એનું થશે અહીંયા, બરાબર. રોકડ ખાતે એટલે કે કરણના મૂડી ખાતે કેટલા આવશે? સરગમ લિમિટેડના શેર્સ, બરાબર છે. ચાલો 1,80,000 અને 1,20,000 એને આવશે, 1,80,000 અહીંયા આવશે અને 1,20,000 અહીંયા આવશે. અને પ્રીમિયમ એ બે જણા વેચી લેશે. પ્રીમિયમ 40,000 આપ્યું છે, 40,000ને આપણે જ્યાં વેચી લઈ 3 જેમ 2માં, 40,000 ગુણ્યા 3 ભાંગ્યા 5 એટલે 24,000 અહીંયા આવશે પ્રીમિયમ 24,000. અને માઇનસ આપણે કરશું 40,000, એટલે આપણે આવશે 16,000, બરાબર. ચાલો આ પ્રીમિયમનું કામ પૂરું થઈ ગયું. પછી હવે કાંઈ રહે છે બાકી? અને હજી આ 84,000 રોકડ ખાતે આપણે દીધા છે, તો એનું ક્રોસ એન્ટ્રી રોકડ ખાતે આપવી પડશે સરગમ લિમિટેડ ખાતે. 84,000 આવે છે આપણી પાસે એટલે, બરાબર. બાકીનું કામ આપણું થઈ ગયું છે. હવે આપણે આગળ જોઈએ સોમમાં શું કહે છે.
આ હવાલો થઈ ગયો છેલ્લો હવાલો બાકી છે કે ફર્નિચર આ હવાલો થઈ ગયો છે ચાલો હવે આ જોઈએ ફર્નિચર 1 લાખમાં વેચવામાં આવ્યું છે ફર્નિચર વેચાણ થાય છે બરાબર તો હવે એનો નિકાલ થઈ જાય એવું કહી શકીએ આપણે બરાબર તો ફર્નિચર વેચાણ એટલે કે આપણે રોકડ આવે છે તો ફર્નિચર વેચાણ માલ મિલકત નિકાલ ખાતે કેટલું થાય છે ફર્નિચરનું વેચાણ 1 લાખમાં બરાબર અને એની જે ક્રોસ એન્ટ્રી આપણે માલ મિલકત નિકાલ ખાતામાં આપશું અહીંયા ફર્નિચરનું વેચાણ રોકડ ખાતે ફર્નિચર વેચાણ 1 લાખ 1 લાખમાં આપણે ફર્નિચર છે એ વેચી નાખીએ છીએ બરાબર છે આ સિવાય હવે આપણે કાંઈ કીધું છે તો કે હા શું કીધું છે અને વિસર્જન ખર્ચ 10,000 થયો છે તો વિસર્જન છે એ આપણો ખર્ચ છે એને માલ મિલકત નિકાલ ખાતામાં દેવો પડે શું કહેવાય રોકડ ખાતે ખાતે વિસર્જન ખર્ચ શું કેટલો છે આપણો 10,000 તો અહીંયા આપણે લખશું 10,000 વિસર્જન ખર્ચ છે આપણો લખી નાખ્યો અને એની ક્રોસ એન્ટ્રી થશે ડાયરેક્ટ રોકડ ખાતામાં કારણ કે આપણે ચૂકવવાનું છે રોકડ જાય છે એટલે જમા બાજુ વિસર્જન ખર્ચ માલ મિલકત નિકાલ ખાતે નિકાલ ખાતે વિસર્જન ખર્ચ કેટલો છે આપણો 10,000 વિસર્જન ખર્ચ બરાબર હવે ઓલમોસ્ટ આપણે બધી જ વસ્તુ થઈ ગઈ છે હવે ખાલી આપણે ખાતા બંધ કરવાના રહ્યા છે બરાબર છે બાકી બધી જ વસ્તુ આપણે જોઈ લીધી છે તો હવે આપણે ક્વેશ્ચનની કંઈ જરૂર નથી તો એને આપણે સાઈડમાં રાખી દઈએ અને માલ મિલકત નિકાલ ખાતાથી આપણે ખાતા બંધ કરવાના સ્ટાર્ટ કરીએ ચાલો જમા બાજુનું ટોટલ કરીએ 1,80,000 પ્લસ 40,000 પ્લસ 5,24,000 અને પ્લસ 1,00,000 એટલે આવશે 8,44,000 આ ટોટલ આવશે આપણો 8,44,000 અહીં લખી નાખું 8,44,000 અહીં લખી નાખું 8,44,000 એમાંથી આપણે આ વસ્તુ માઇનસ કરવાની છે બધી જ 3,60,000 1,56,000 માઇનસ 80,000 માઇનસ 44,000 માઇનસ 1,60,000 માઇનસ 10,000 એટલે આ આવ્યું આપણી પાસે 34,000 નફો શું આવ્યું 34,000 નફો હવે આને આપણે નફા નુકસાનના પ્રમાણમાં કરણ અને અર્જુનને આપવાના છે તો અહીં લખી નાખું કરણ અર્જુન બરાબર એ બેને આપવાના છે આ 3,34,000માંથી 3 જેમ 2ના પ્રમાણમાં ગુણ્યા 3 ભાગ્યા 5 એટલે આવશે 20,400 અને પાછા કરી નાખો 34,000 × 2 ભાગ્યા 5 એટલે આવશે 13,600 બરાબર છે હવે આ બેના મૂડી ખાતે દેવાના છે આપણે અહીંયા માલ મિલકત નિકાલ ખાતેનો નફો મામીની ખાતેનો નફો લખી છે નો લખું છું બરાબર હું નફો 20,400 અને 13,600 20,400 અને 13,600 બરાબર હવે આપણે માલ મિલ આ મૂડી ખાતા બંધ કરવાના છે ચાલો મૂડી ખાતા બંધ કરીએ 2,16,000 પ્લસ 12,000 પ્લસ 12,000 પ્લસ 13,600 બરાબર એટલે એ આવશે 2,53,600 બરાબર ચાલો અહીં લખી નાખું 2,53,600 ખાતું થોડુંક નાનું બની ગયું બોલું છું ચાલો 2,53,600 અહીં લખી નાખું 2,53,600 ચાલો એમાંથી આપણે 1,20,000 અને 16,000 માઇનસ કરશું 1,20,000 માઇનસ 16,000 એટલે આવશે 1,17,600 1,17,600 આડા લખું છું એટલે સમય જાય ચાલો પછી આનો રાખશું 3,24,000 પ્લસ 18,000 પ્લસ 20,400 ચાલો એટલે આવશે 3,80,400 આ આવશે 3,80,400 એને અમે લખી નાખીએ 3,80,400 એમાંથી આપણે માઇનસ કરશું 1,80,000 એમાંથી 2,24,000 ચાલો એ આવશે 1,76,400 1,76,400 બરાબર તો આ જે આવ્યું એ શું છે રોકડ જે રોકડ ભાગીદારો લઈ જશે બરાબર આ શું આવ્યું આપણે રોકડ આવી જે ભાગીદારો
લઈ જશે બરાબર છે ચાલો તો હવે શું કરશું હવે આ જે રોકડ છે એને ક્રોસ એન્ટ્રી નાખશું આપણે રોકડ ખાતામાં આપણું જે રોકડ ખાતું બન્યું હતું એમાં ચાલો રોકડ ખાતામાં અહીંયા આવશે અર્જુન લિમિટેડ ખાતે જે આવ્યું હતું ચાલો અર્જુન લિમિટેડ અર્જુન લિમિટેડ શું અર્જુનના મૂડી ખાતે કેટલા હતા 176,000 સોરી તો કરણના મૂડી ખાતે 176,400 અને અહીંયા છે અર્જુનના મૂડી ખાતે કેટલા છે 1,17,600 બરાબર હવે આપણે જો આપણું રોકડ ખાતું ટેલી થાય તો આપણો આન્સર સાચો નહીંતર આપણો આન્સર ખોટો બરાબર તો લેટ્સ પ્રે કે આપણું જે રોકડ ખાતું છે એ ટેલી થઈ જાય ચાલો ટોટલ કરીએ 20,000 1,00,000 પ્લસ 1,00,000 પ્લસ 84,000 પ્લસ 1,00,000 આપણે આવશે આ બાજુ ઉધાર બાજુ 3,04,000 બરાબર હવે જમા બાજુનું જોઈ જો 3,04,000 આવે તો સાચું નહીંતર કાંઈક ખોટો છે એવું કહી શકાય એ 10,000 પ્લસ 176,400 પ્લસ 1,17,600 આવી ગયા લો 3,04,000 ચાલો તો આ બાજુ આવશે આપણું ખાતું ટેલી થઈ ગયું 3,04,000 ઓકે ફ્રેન્ડ્સ તો આ થઈ ગયું આપણું 2019નો જે સમ હતો પૂછાણો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ છે બરાબર પહેલાં સૌપ્રથમ આપણે ખરીદ કિંમતની ગણતરી કરી નાખી ખરીદ કિંમત આપણી એવી હતી 5,24,000 એના ઉપરથી આપણે રોકડ ફાઇન્ડ આઉટ કરી લીધી બરાબર એના ઉપરથી પછી આપણે પેઢીના ચોપડે જરૂરી ખાતા કરી લીધા બરાબર છે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો બરાબર અને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો અને તમારા મિત્રો સાથે મળી અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો બરાબર થેન્ક યુ સો મચ આગલા વિડીયોમાં મળશું જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલા હશે એવા સાથે બરાબર થેન્ક યુ